નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, શ્રીવાન વિદ્યાલય આંબાબારીથી હું પરમાર મનીષાબેન આપનું હાર્દિક સ્વાગત કરું છું. બીજા સત્રમાં આપણે અગાઉના સત્રમાં ગદ્ય વિભાગમાં 11 થી 15 પાઠ સુધી ચલાવેલું છે. ત્યારબાદ બીજા સત્રમાં 16મો પાઠ શરૂ કરીશું આપણે, રજ્જુહ ભસ્મ ભવતવતી, એટલે કે દોરડું ભસ્મ બની જાઓ. સર્વપ્રથમ આપણે પ્રસ્તાવના જોઈએ. સંસ્કૃત સાહિત્યમાં પ્રાણીઓને પાત્ર બનાવીને અનેક નીતિકથાઓ રચવામાં આવી છે. આ નીતિકથાઓ ક્યારેક કોઈ ગ્રંથના રૂપમાં સંગ્રહિત થઈ છે તો ક્યારેક લોકમુખે રહીને સુરક્ષિત રહી છે. આવી કથાઓ કર્ણોપકર્ણ, એટલે કે એક કાનથી બીજા કાન સુધી આપણા સુધી પહોંચી છે. આ પ્રકારની કથાઓએ એક બાજુ માનવ સમાજના ઘડતરનું કાર્ય કર્યું છે તો બીજી બાજુ શિષ્ય ઉપદેશ માટે વિદ્વત સમુદાયને નવી નવી કથાઓ વિચારવાની પ્રેરણા કરવાનું કાર્ય પણ કર્યું છે. આ કારણે આજે નવી નવી ઉપદેશાત્મક કથાઓ સંસ્કૃતમાં રચવામાં આવી રહી છે. કથાઓ પાછળ તમે જોશો કે અનીતિ કથાઓમાં જોઈએ છીએ આપણે કે મોટાભાગે વાર્તા સ્વરૂપે, પ્રાણી સ્વરૂપે એના પાત્રો પણ હોઈ શકે, કોઈ રાજા કે એના મંત્રીના સ્વરૂપે પણ પાત્રો હોય, ને એ પાત્રો દ્વારા આપણને કંઈક ને કંઈક શીખ આપી જતા વાર્તાઓ રચવામાં આવી હોય છે. તો કથા સંરચનાની આ પ્રવૃત્તિમાં જેમ વિવિધ પ્રાણીઓની પસંદગી કરવામાં આવી છે, તેવી રીતે ભોજ અને કાલિદાસ એ બે પાત્રોના કાલ્પનિક સંવાદોને કેન્દ્રમાં રાખીને પણ કેટલીક કથાઓ રચાય છે. સંસ્કૃતની આવી કેટલીક કથાઓ મહાકવિ બલ્લાલકૃત ભોજ પ્રબંધમાં સંગ્રહિત છે. બલ્લાલકૃત ભોજ પ્રબંધમાં સંગ્રહિત છે, એના નીચે ખાસ અંડરલાઈન કરજો, તમને વિકલ્પમાં પૂછાઈ શકે એમ છે. આ કથા સંગ્રહ પણ નવી કથાઓને રચવામાં પ્રેરણા આપતો રહે છે. આવી પ્રેરણાના ફળ સ્વરૂપે પ્રસ્તુત કથાની સંરચના કરવામાં આવી છે. આવી કથાઓનો મુખ્ય હેતુ આપણે જોઈએ કે કથાઓ શું હોય છે, આપણને પ્રેરણા પૂરી પાડતી હોય છે, આપણને ઉપદેશ આપતી હોય છે. તો આ કથામાં પણ રાજા ભોજ અને એના કાલિદાસ એ બંનેના સંવાદ દ્વારા આપણને એક નવી વસ્તુ શીખવામાં આવે છે. જેમ કે કોઈક વસ્તુનું નિર્માણ કરવાનું હોય ત્યારે મોટા ભાગે લોકો પરંપરા પ્રાપ્ત પદાર્થો અને પદ્ધતિને ધ્યાનમાં રાખીને પ્રવૃત્ત થાય છે, પરંતુ આ રીતે સર્વત્ર સફળતા મળે જ એ શક્ય નથી. આવી સ્થિતિમાં પરંપરાથી વિપરીત પદ્ધતિનો પણ ક્યારેક આશ્રય લેવાનો રહે છે. આ વિચારને કેન્દ્રમાં રાખીને ભોજ કાલિદાસની આ સંવાદાત્મક કથાનું ગ્રથન કર્યું છે. રાજા ભોજ ભસ્મમાંથી રજ્જુ બનાવવાનું કહે છે, રજ્જુ એટલે કે દોરડું. પરંપરાગત પદ્ધતિનો આશ્રય લઈને બધા ભસ્મ ભેગી કરીને, ભસ્મ એટલે કે રાખ, રાખ ભેગી કરીને રજ્જુ એટલે કે દોરડાને બનાવવાનો ઉપક્રમ કરે છે, પણ તેમને સફળતા મળતી નથી. છેવટે કાલિદાસ આ કાર્ય કરી બતાવે છે. તે ભસ્મમાંથી રજ્જુ બનાવવાના બદલે રજ્જુને જ ભસ્મ બનાવે છે. આ રીતે ભોજની ઈચ્છાને સંતોષે છે અને પુરસ્કાર મેળવે છે. માટે માણસે સતત યાદ રાખવાનું છે કે પુરુષાર્થી અને બુદ્ધિમાન માણસને માટે સંસારમાં કોઈ વસ્તુ અસંભવ નથી. આપણે પાઠની શરૂઆત કરીએ. એકદા રાજસભાયાં ભોજન ઉદ્ઘોષિતમ, યદિ કચ્ચિત જન ભસ્મના રજ્જુ નિર્માય મહ્યં દાશ્યતે તર્હિ અહિ અહં તસ્મૈ રૂપ્યકાણાં સહસ્રમ પ્રદાશ્યામિતિ. એકદા એટલે કે એક દિવસ, એકવાર ભોજે જનસભામાં કે રાજસભામાં જાહેરાત કરી, ઉદ્ઘોષિતમ એટલે કે જાહેરાત કરી, યદિ એટલે કે જે કોઈ માણસ, કચ્ચિત એટલે કે જે કોઈ માણસ ભસ્મમાંથી એટલે કે રાખમાંથી દોરડું બનાવીને મને આપશે, મહ્યમ દાશ્યતે એટલે કે મને આપશે, તરી તો હું તેને 1000 રૂપિયા આપીશ. ભોજ રાજા પોતાની સભા ભરીને બેઠા હોય છે એ દરમિયાન એક નવો વિચાર રજૂ કરે છે કે જો કોઈ માણસ મને રાખમાંથી દોરડું બનાવી આપશે તો એ માણસને હું 1000 રૂપિયા ઇનામ આપીશ. રાજ્ઞઃ ઉદ્ઘોષમ શ્રુત્વા સર્વે નાગરિકાઃ જનાઃ ભસ્મના રજ્જુમ નિર્માતુ પ્રયત્નરતા સંજાતા. રાજાની જાહેરાત સાંભળી
સર્વ નગરજનો પશ્મમાંથી દોરડું બનાવવા પ્રયત્નશીલ થયા. પ્રાયઃ એટલે કે મોટે ભાગે સર્વેશા જનાનામ અનુભવ વર્તતે યત કચ્છિત પદાર્થસ્ય નિર્માણાય પદાર્થઃ પદ્ધતિ જ્ઞાનમ પુરુષાર્થ ચેતિ વસ્તુત્રયમ અપેક્ષિતમ ભવતિ. હવે મોટા ભાગે દરેક માણસોનો આ અનુભવ છે કે કોઈ પણ વસ્તુ બનાવવા માટે પદાર્થ, પદ્ધતિનું જ્ઞાન અને પુરુષાર્થ આ ત્રણેય વસ્તુઓ જરૂરી છે. તમે આપણે જોઈ શકીએ છીએ કે કોઈ પણ વસ્તુ બનાવી હોય તો એ વસ્તુ માટે, એ વસ્તુ બનાવવા માટેના પદાર્થો હોવા જરૂરી છે. પછી એને કેવી રીતે બનાવવાનું એનું પદ્ધતિ જ્ઞાન હોવું જોઈએ અને સાથે સાથે આપણી મહેનત પણ હોવી જોઈએ. આ ત્રણે ત્રણ વસ્તુઓ હોય તો એ જે તે વસ્તુ છે એનું આપણે નિર્માણ કરી શકીએ. જેમ કે તમે જોશો કે તમારે સામાન્ય એક રોટલી બનાવી હોય, જમવા માટેની વસ્તુ માટે રોટલી બનાવી હોય, તો રોટલી બનાવવા માટે તમારે પહેલાં તો જોશો કે લોટ ને પાણીની આવશ્યકતા છે, એટલે પદાર્થ જરૂરી છે. એ પદાર્થ છે તમારી પાસે. પછી રોટલી બનાવવા માટે તમને લોટ બાંધતા આવડવો જોઈએ, રોટલી વણતા આવડવી જોઈએ, રોટલી શેકતા આવડવી જોઈએ. એ ત્રણે ત્રણ વસ્તુનું પદ્ધતિનું જ્ઞાન હશે અને સાથે સાથે તમે એ કરવા માંગશો, બનાવવા માંગશો, મહેનત કરવા માંગશો તો એ વસ્તુ થઈ શકે છે. એટલે એમ કે પદાર્થ હોવો જરૂરી છે, જે તે જરૂરી પદાર્થો, એની પદ્ધતિનું જ્ઞાન અને મહેનત, એ ત્રણે ત્રણ વસ્તુઓ મળે ત્યારે વસ્તુ શક્ય બની શકે છે. યદિ કારણભૂતઃ પદાર્થા ન સંતિ કશ્ય અપિ નવીનસ્ય પદાર્થસ્ય નિર્માણમ કરતું ન શક્યતે. જો કારણભૂત એટલે કે જરૂરી એવા, જો કારણરૂપ પદાર્થો ન હોય તો કોઈ નવીન પદાર્થનું નિર્માણ કરવું શક્ય નથી. પછી સત્સુ કારણભૂતેષુ પદાર્થેષુ અપિ યદિ નિર્માણસ્ય પદ્ધતિ ન અવગતા તદાપિ પદાર્થસ્ય નિર્માણ કરતું ન પારયામ. જો કારણરૂપ પદાર્થો ન હોય તો કોઈ નવીન પદાર્થનું નિર્માણ કરવું શક્ય નથી હોતું. પછી કારણરૂપ પદાર્થો હોવા છતાં જો બનાવવાની પદ્ધતિ આવડતી ન હોય, જો નિર્માણસ્ય પદ્ધતિ એટલે કે નિર્માણ કરવાની, બનાવવાની પદ્ધતિ આવડતી ન હોય તો પણ નિર્માણ કરવા માટે આપણે સફળ થતા નથી. પદાર્થા ઉપસ્થિતા શું નિર્માણ રીતિ અપિ અવગતા શા તથાપિ યાવત પ્રયત્નમ જનઃ પુરુષાર્થમ ન કરોતિ તાવત પ્રયત્નમ સહ નવીનસ્ય પદાર્થસ્ય નિર્માણ કરતું સમર્થ ન ભવતિતિ. પદાર્થો હાજર હોવે, બનાવવાની રીત પણ જાણતા હોઈએ, છતાં પણ જ્યાં સુધી માણસ પુરુષાર્થ કરતો નથી ત્યાં સુધી તે નવીન પદાર્થનું નિર્માણ કરવા સમર્થ થતો નથી. એટલે જો સર્વપ્રથમ આપણે રજૂઆત કરી કે કોઈ પણ નવીન પદાર્થ બનાવવો હોય તો એના માટે જરૂરી પદાર્થો જરૂરી છે, એને બનાવવા માટેના પદાર્થો, એની પદ્ધતિ અને સાથે સાથે મહેનત, પુરુષાર્થ પણ એટલો જ જરૂરી છે. એટલે ત્રણે ત્રણનું સમન્વય સધાય તો જ વસ્તુનું નિર્માણ કરી શકાય. માનો કે પદાર્થો ન હોય તો એવા સમયે તમે બનાવી શકતા નથી. પછી પદાર્થો હોય ને તમને બનાવવાની રીત ન આવડતી હોય તો પણ તમે એ વસ્તુ બનાવી શકતા નથી. આ બંને હોય, પદાર્થ પણ હોય, તમને પદ્ધતિ પણ આવડતી હોય પણ તમારી બનાવવાની ઈચ્છા ન હોય, તમારી ઈચ્છા ન હોય, તમે એ વસ્તુ બનાવવા માંગતા ન હોય ત્યારે પણ એ વસ્તુ બનવી શક્ય નથી. એટલે આ ત્રણ નિયમ એના જણાવી દીધા. ત્યારબાદ હવે આપણે આવી જઈએ આપણી મૂળ વાત પર કે રાજાએ શું કરેલું. રાજાએ બધા જ નગરજનોને એક કાર્ય સોંપેલું હતું. કયું કાર્ય સોંપેલું હતું? કે જે રાખ છે એ રાખમાંથી મને દોરડું બનાવી આપો. રાખમાંથી જે મને દોરડું બનાવી આપશે તેને હું 1000 રૂપિયા ઇનામ આપીશ. હવે લોકો શું કરે છે, નગરજનો શું કરે છે આપણે જોઈએ. નગરસ્ય પ્રત્યેકમ જનઃ સ્વકીયેન ઉપરયુક્તેન અનુભવેન પ્રથમમ રજુ નિર્માણે આવશ્યકનામ ભસ્મ જલાદિનામ પદાર્થાનામ એકત્રીકરણે પ્રવૃત્તઃ. જો પહેલી બાબત હતી, શું હતી, કે કોઈ પણ વસ્તુ બનાવવા માટે એને નિર્માણમાં એના માટે જરૂરી એવા પદાર્થો એકઠા કરવા. તો હવે જો નગરજનો શું કરે છે, નગરનો દરેક માણસ પોતાના ઉપર કહ્યા મુજબના અનુભવથી
જો ઉપર જણાવ્યા મુજબ નગરનો દરેક માણસ પોતાના ઉપર કહ્યા મુજબના અનુભવથી પહેલા રજ્જુ નિર્માણમાં જરૂરી રાખ, પાણી વગેરે પદાર્થો એકત્રિત કરવા પ્રવૃત્ત થયો. તતો ગોધુમ ચૂર્ણેન રોટિકાયાહ નિર્માણસ્ય યાદશી પદ્ધતિ તેન અવગતા યાશિત તયા પદ્ધતિયા રજ્જુ નિર્માણે પ્રચંડેન પુરુષાર્થન ઉદ્યતઃ જાતઃ. ત્યારબાદ ઘઉંના લોટથી જેમ રોટલી બનાવવાની હોય એ રીત તેઓ જાણતા હતા. તે પદ્ધતિથી, તે રીતથી દોરડાના નિર્માણમાં ખૂબ પુરુષાર્થથી પ્રયત્નશીલ બન્યા, પ્રયત્ન કરવા લાગ્યા. હવે જો જે નગરજનો હતા એને રાજાએ કાર્ય સોંપ્યું કે તમે બધા મને રાખમાંથી દોરડું બનાવી આપો. એટલે લોકોએ શું વિચાર્યું કે રાખમાંથી દોરડું બનાવવું, તો રાખમાંથી દોરડું બનાવવા માટે એને પહેલાં રાખ છે એને ભીંજવી પડશે. એટલે રાખને ભીંજવવા માટે એ લોકોએ શું કર્યું, પહેલાં રાખ લઈ આવ્યા અને ત્યારબાદ એને બાંધવા માટે, એને આકાર આપવા માટે શું કર્યું એ લોકોએ, જેવી રીતે લોટ બાંધીને લોટમાંથી તમે જુદા જુદા આકારની વસ્તુ બનાવી શકો એવી જ રીતની આ પદ્ધતિ એ લોકોએ અપનાવીને એ લોકો શું કરવા લાગ્યા, આ રાખમાંથી, રાખને પાણી વડે બાંધીને લોટ જેમ જેવી રીતે ઘઉંનો લોટ બાંધીએ તેવી રીતે બાંધીને તેમાંથી દોરડું બનાવવાના કાર્યમાં લાગી ગયા. કૃતેન અપિ બહુના પ્રયત્ને ભસ્મ રજ્જુ રૂપતામ ન પ્રાપ્તમ. ઘણા બધા પ્રયત્નો કર્યા છતાં પણ આ જે રાખ હતી એને દોરડાનું સ્વરૂપ ધારણ ન કર્યું. એ તો હિ જલાર્ધ ભસ્મ રજ્જુ રૂપતા આપતા પ્રદાન કાલે વિશીર્ણ શત રજ્જુ રૂપમ ન સાધયતી સ્મ. કારણ કે પાણીથી ભીણી થયેલ રાખ દોરડાનું રૂપ આપતી વખતે વેર વિખેર થઈ જવાથી દોરડું બનતું ન હતું. એમ લોકોએ ઘણો બધો પ્રયત્ન કર્યો કે આપણે જેવી રીતે લોટ બાંધીને એમાંથી જુદા જુદા આકાર આપીએ છીએ એવી રીતે આના દોરડાનો આકાર આપીએ, પણ જે રાખ છે એ પાણીથી ભીની થતા એનું જે સ્વરૂપ છે, દોરડાનું સ્વરૂપ એ લોકો આપી શકતા ન હતા. એ વારંવાર વિખાઈ જતું, છૂટું પડી જતું હતું. એમ પરિણામત નિખિલો ન સાધયતી સ્મ. નિખિલો દિવસે એવમ એવ વ્યર્થ વતિત વ્યતિત. આખો દિવસ આ પ્રમાણે વ્યર્થ ગયો, પરિણામ ન મળ્યું. પરિણામત ભસ્મના પ્રણીતામ રજ્જુમ અવલોકયિત કામ રાજા નિરસ્યમ અભજત. પરિણામે ફળસ્વરૂપે ભસ્મથી બનાવેલ દોરડાને જોવાની ઈચ્છાવાળો રાજા નિરાશ થયો. લોકોએ ઘણા બધા પ્રયત્નો કર્યા કે રાખ લઈ આવ્યા, પાણી લઈ આવ્યા, એમાંથી લોટની જેમ એના આકાર આપીને લોટ બાંધીને રોટલીનો જેમ આકાર આપે એવી રીતે દોરડાનો આકાર આપવા માટે પ્રયત્નો કર્યા, પણ એમાંથી દોરડું બની શક્યું નહીં. એટલે રાજાની જે ઈચ્છા હતી કે રાખમાંથી બનેલું દોરડું જોવાનું, પણ રાજા એને જોઈ શક્યો નહીં. આખો દિવસ વીતી જવા છતાં કોઈ નગરજનથી એ દોરડું બની શક્યું નહીં, એટલા માટે રાજા નિરાશ થઈ ગયો. અપર અસ્મિન દિવસે રાજસભાયામ રાજા કાલિદાસાય નિવેદત ભવાન એવ સાધયતુ ભસ્મના રજ્જુઃ ઇતિ. બીજે દિવસે રાજસભામાં રાજાએ કાલિદાસને જણાવ્યું, તમે જ રાખમાંથી દોરડું બનાવી આપો. નગરજનોએ ઘણા બધા પ્રયત્નો કર્યા પણ છતાં તેઓ દોરડું બનાવી શક્યા નહીં. એટલે રાજાની ઈચ્છા પૂર્ણ ન થઈ એટલે બીજા દિવસે રાજાએ આ કાર્ય કોને સોંપ્યું, કાલિદાસને સોંપ્યું. કાલિદાસને જણાવ્યું કે તમે રાખમાંથી મને દોરડું બનાવી આપો. કાલિદાસ સદ્ય એવ રજ્જુઃ સાધયિતુ પ્રયત્ન અભવત તેન પૂર્વે રજ્જુઃ સમાનિતા. કાલિદાસ તરત જ દોરડું બનાવવા પ્રયત્નશીલ થયા. તેઓ પહેલા દોરડું લાવ્યા. તતઃ તેન સા રજ્જુ સ્થાલિકાયામ સ્થાપિતા. તે દોરડું થાળીમાં મૂક જે તે દો પછી તેમણે તે દોરડું થાળીમાં મૂક્યું. સ્થાલિકાયામ સ્થાપિતયામ રજ્જો કાલિદાસ અગ્નિમ પ્રાક્ષિપત.
થાળીમાં મૂકેલ દોરડામાં કાળીદાસે અગ્નિ મૂક્યો. સ્થાલિકાયામ સ્થિતા રજ્જુઃ યથા યથા અગ્નિમય જાતા તથા તથા ભસ્મત્વેન પરિણમિતા. થાળીમાં કાળીદાસે અગ્નિ મૂક્યો, પછી થાળીમાં રહેલ દોરડું જેમ જેમ સળગવા લાગ્યું તેમ તેમ રાખના સ્વરૂપે બદલાઈ ગયું. એવમ કાળીદાસેન ભસ્મના રજ્જુઃ નિર્મિતા. આ પ્રમાણે કાળીદાસે રાખનું દોરડું બનાવ્યું. પ્રશાંતે અગ્નો સ્થાલિકામ સ્થિતામ ભસ્મભૂતામ રજ્જુઃ કાલિદાસ રાગને ભોજાય અદ્રશ્યત. આ પ્રમાણે કાલિદાસનું રાખનું દોરડું બનાવ્યું. અગ્નિ હોલવાઈ ગયો એટલે કે અગ્નિ શાંત થયો ત્યારે થાળીમાં રહેલ ભસ્મરૂપનું દોરડું કાલિદાસે રાજાને બતાવ્યું. રાજા પ્રસન્નો ભૂતવા કાલિદાસાય રૂપ્યકાણામ સહસ્રમ દધો. રાજાએ પ્રસન્ન થઈ કાલિદાસને 1000 રૂપિયા આપ્યા. પુરસ્કારેણ પ્રસન્ન વદન કાલિદાસ ઉપસ્થિતાન જનાન પ્રત્યવોચત. પુરસ્કારથી પ્રસન્ન થયેલ કાલિદાસે હાજર રહેલા લોકોને કહ્યું. જો કાલિદાસે કેટલી એની બુદ્ધિનો ઉપયોગ કર્યો કે લોકો બધા શું કર્યું હતું કે લોકોએ એના જરૂરી પદાર્થો લાવ્યા, એની પદ્ધતિ જાણી લાવ્યા અને પ્રયત્ન પણ કર્યા. પણ એવા સમયે તમે જોશો કે એ લોકોએ શું કર્યું કે જે લોટ બાંધવાની પ્રક્રિયા છે એ પ્રક્રિયાને એ પદ્ધતિને અપનાવી હતી, જે પદ્ધતિ ખોટી હતી. એ પદ્ધતિથી એ લોકોએ દોરડું બનાવવા પ્રયત્ન કર્યો પણ દોરડું બની શક્યું નહીં. પણ રાજાને શું જોઈતું હતું? રાખમાંથી બનેલું દોરડું. એટલે કાલિદાસે બુદ્ધિનો ઉપયોગ કરે કે રાજાને તો મુખ્ય તો રાખમાંથી દોરડું બનેલું જોઈએ છે ને. એટલે રાજાએ શું કર્યું, કાલિદાસે શું કર્યું કે જે દોરડું હતું એને સળગાવીને રાખરૂપ દોરડું બનાવ્યું. અને ત્યારબાદ લોકોને કહે છે, પ્રવાહ પતિતો લોકઃ પ્રવાહમ અનુસેવતે સેવમાનઃ પ્રવાહમ તમ કાર્ય સાધયતે મુદાઃ. એટલે કે પ્રવાહમાં પડેલ લોકો સમાજ પ્રવાહને અનુસરે છે, તે પ્રવાહને આચરતા તે કાર્યને આનંદથી સિદ્ધ કરે છે. વિચિત્રયા દશ્ય વિશ્વસ્ય પ્રવાહે સેવતે અપિવા કાર્ય સાધન વેલાયામ માનવઃ નિષ્ફલો ભવેત. વિશ્વની વિચિત્રતાને લીધે પ્રવાહમાં અનુસરતા પણ કાર્ય કરવાના સમયે માણસને નિષ્ફળતા મળે છે. મામ ઇવ અનુસરમ પ્રાજ્ઞો વિરુદ્ધમ મંત્રયેત ક્વચિત ભસ્મ ભવતુ નો રજ્જુઃ રજ્જુ ભસ્મ ભવ ત્વિતિ. જ્ઞાનીઓએ મારી જેમ અનુસરીને કોઈક વાર વિરુદ્ધ વિચાર પણ કરવો જોઈએ. જો રાખ દોરડું ન બને તો દોરડાને રાખ બનાવો. અહીંયા કાલિદાસે શું કર્યું કે રાખમાંથી દોરડું ન બની શકે તો કાંઈ નહીં, દોરડાને તો રાખ બનાવી શકીએ છે ને. એટલે એ પણ દોરડામાંથી રાખમાંથી બનેલું દોરડું જ પણ થઈ જશે. એટલે અમુક વાર પ્રવાહને એક જ ની એક વસ્તુને અનુસરીને જેમ બીજા આગળની પદ્ધતિ અગાઉના લોકોએ પદ્ધતિ અપનાવી એ જ પદ્ધતિ તમે અપનાવ્યા કરશો તો તમને ખુશી પ્રાપ્ત થશે, આનંદ પ્રાપ્ત થશે. પણ અમુક વખતે તમારે એનાથી વિરુદ્ધ જઈને પણ કાર્ય કરવું પડે છે, ત્યારે તમે જે કોઈ પણ કાર્ય છે એમાં સફળતા પ્રાપ્ત કરી શકો છો. વિદ્યાર્થી મિત્રો, જોયું આપણે આ પાઠના જે શબ્દાર્થ છે તમારે નોટમાં લખવાના છે. આ સિવાય આ પાઠને આપણે એના સારની વાત કરીએ તો સાર આપણે એ સમજવાનો છે કે જેમ ગાડરીઓ પ્રવાહ છે એકની એક દિશામાં, આપણે અગાઉના લોકોએ જે દિશા પકડી છે એ દિશા પકડીને નહીં પણ કંઈક નવું કરીને, કંઈક અલગ રીતે કરીને પણ આપણે બધી જ વસ્તુમાં સફળતા પ્રાપ્ત કરવાની છે. જો નગરજનો જૂની ને જૂની પદ્ધતિ અપનાવીને કાર્ય સફળ કરવા માટે પ્રયત્નશીલ થયા પણ એ લોકોને શું મળી? નિષ્ફળતા. જ્યારે કાલિદાસે એનાથી વિપરીત રીતે કાર્ય કર્યું તો એમાં એને સફળતા મળી. તો એવી રીતે જીવનમાં કોઈ એકની એક પદ્ધતિનો ઉપયોગ નથી કરવાનો પણ ક્યારેક એ પદ્ધતિને ઉલટી રીતે પણ ઉપયોગ કરીને આપણું કાર્ય સફળ બનાવવાનું છે. હોમવર્કમાં તમારે આવા પાઠનો અનુવાદ લખવાનો છે અને ત્યારબાદ શબ્દાર્થ અને અનુવાદ લખવાના. આ ઉપરાંત તમારે રજ્જુઃ ભસ્મ ભવત્વિતિ આ પાઠમાંથી મળતો બોધ લખવાનો છે ને ત્યારબાદ એક
સંદર્ભ લખવાનો છે. સંદર્ભ છે ભસ્મ ભવતુનો રજ્જુહ, રજ્જુ ભસ્મ ભવતવિતિ. આ સંદર્ભ પણ તમારે લખવાનો છે. અસ્તુ.